જે પરંપરા છે એને જાળવી રાખી હોય તો એ કચ્છે જાળવી રાખી છે. અને એમાં માથકની આજની કંઈક મજા નોખી હોય, માથક ગામ એની કંઈક આજની મજા નોખી છે, પણ શરૂઆતથી એવા કંઈક હવરી હુંઢવાળા ગણપતિ દાદાની વંદના જગમાલ બાબુએ કરી, ત્યાર પછી પુરુષોત્તમ પરિબાબુએ જબરજસ્ત જેમને લહેર કરાવી, અને ત્યારબાદ ભાઈ શ્રી બિરજુભાઈ સાહેબ એમ કહેવાય છે ગુજરાતનો ગહેકતો મોરલો જેને કહી શકાય, એને આપણને હમણાં છેલ્લે બહુ જબરી લહેર કરાવી, પણ એવા સાનિધ્યમાં મળ્યા છે, એવી પરંપરામાં મળ્યા છે, એવા દાદાના આંગણામાં જ્યારે મળ્યા છે. મિત્રો, હરિભજતા યૌવન ગયું અને ધન ગયું દેતા દાન, અરે પરમા રથમાં જેના પ્રાણ ગયા એ ત્રણેય ગયા ન જાય. બજુભાઈ, ત્રણ વસ્તુ આ જગતના પટમાંથી એવી છે કે વહી ગયા છતાંય નથી જાતી, એ કે એક જેનું જીવન છે એ ઈશ્વર સ્મરણમાં જેને ગાયડું છે ને, એ માણસ કદાચ દુનિયા છોડી દે ને તો એ સાહેબ એને સમાજ ક્યારેય ભૂલી ન શકે, એને જગત ક્યારે. એક આહિરની દીકરી સાહેબ એમ કહેવાય કે અમરમાને ક્યારેય સમાજ ભૂલી ન શકે, શું કામ એને ઈશ્વર સ્મરણ કર્યું હતું. અરે રામબાઈ માને ક્યારેય ભૂલી ન શકે સમાજ, અરે મીરાબાઈ ને આ દેશની મીરાબાઈ ને જગત ક્યારેય ન ભૂલી શકે, શું કામ એને ઈશ્વર સ્મરણ કર્યું હતું, હરિભજન કર્યું હતું. હરિભજતા યૌવન ગયું અને ધન ગયું દેતા દાન, જેને ઈશ્વરે સંપત્તિ આપી છે અને એ સંપત્તિ આવા સત્કાર્યની અંદર જેને વાપરી છે, સાહેબી સંપત્તિ વાપરેલી ક્યારે એડે નથી જાતી. અને એક પરમાર્થ માટે થઈ, અરે બીજા માટે થઈ ને, કાં તો ધર્મને બચાવવા માટે થઈ, અરે કાં ધરતીને બચાવવા માટે થઈ, અરે કાં ગાયુંને બચાવવા માટે થઈ, અને કાં દેશની દીકરીને બચાવવા માટે થઈ, અને જેને પોતાના લીલા માથાના બલિદાન આપ્યા છે, જેને પોતાના દેહની આહુતિ આપી છે, એને જગત ક્યારે ભૂલી ન શકે, સુકામ એના માટે થઈને સાત ગરીબનો સાંભળે અને તું વેગેન ગીયો વારે, અરે એથી જગત તને જુવારે, ઓલો પ્રસાદ તને પાડ્યા, અરે સાત ગરીબનો સાંભળી અને સાહેબ વેગેન ગીયો વારે. સાહેબ ભૂલતો ન હોઉં તો કદાચ મેં એવું સાંભળેલું છે જેનીમાંથી 900 થી 1000 વર્ષના વાણા વાઈ ગયા હોય, અને એને ક્યારેય સાહેબ એમ કહેવાય છે ડોડિયા દાડમ દાદાને આજ માથક છે એ ક્યારેય ભૂલી ન શકતું હોય, તો શું કામ એને પરમાર્થ માટે થઈ અને પોતાના દેહની આહુતિ દીધી છે. સાહેબ એ એમ કહેવાય છે કે દાદાના સાનિધ્યમાં જ્યારે માથકનો માનવ મેરામણ જ્યારે મળ્યો હોય, સાહેબ એમ કહેવાય તાર વીણાના કે સંતોરના તમે તોડી શકો. અત્યારે ભાઈ શ્રી આ બેન્જો માસ્ટર અમારા છે ને, કદાચ આમાંથી કોઈ ઊભો થાય ને એનો એકાદો તાર ખેંચે ને તો એ તૂટી જાય. તાર વીણાના કે સંતોરના તમે તોડી શકો, પણ ઓલા મયુરના ટવકાને એમ ના તોડી શકો. સાહેબ ગાંધીગીરની અંદર મોરલો ઘેંકાટ કરતો હોય ને તો એના અવાજને રોકવો હોય ને તો ઈ નો રોકી શકાય. તાર વીણાના કે સંતોરના તમે તોડી શકો, પણ ઓલા મયુરના ટવકાને અરે એમ ના તોડી શકો. સાહેબ ડરાવી ધમકાવી હાથ બે ઇન્સાનના જોડાવી શકો, પણ સિંહના પંજાને ગાંડી ઘરની અંદર જોગી જટાડા ભરી લટાડા ચાલ છટાડા ચરચાડા આ ડાલા મથો ઘેંકાટ કરતો હોય ને એના હાથ નો જોડાવી શકો. ડરાવી ધમકાવી અરે હાથ બે ઇન્સાનના જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ના જોડી શકો. સાહેબ અને શિખરો કઈક સર કરી અરે કીર્તિ સ્તંભ ખોડી શકો, આ કદાચ બની શકે. માણા પાસે સંપત્તિ હોય ને તો પોતાના નામના વાવટા ફરકાવી હગે. અરે શિખરો કઈક સર કરી અરે કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામ પાધર એક પાડ્યો સાહેબ એમ ના ખોડી શકો. બચુભાઈ એના માટે થઈને તો દેહનું બલિદાન જ દેવું પડે. ત્યારે એમ કહેવાય છે કે જગતના ચોકમાં ગામના પાધરમાં સાહેબ પાડ્યા થઈ અને પૂજાતા હોય છે, એવા પવિત્ર દાદાની જગ્યામાં જ્યારે મળ્યા હોય. અને મારે તમને હવે એવા કંઈક ભજનો તરફ લઈ જવા છે એટલા માટે થઈ. અને સાહેબ એક કવિ કાક બાપુનો એવો દોહરો એવું કહે છે કે ભાઈ જેને જગત જાકારો દીએ અને રાખે ને ઘરમાં રાણ, પણ આ માથા હાટે મૂલવે ઈ આહિરના એંધાણ આય. જગત જાકારો દીએ અને રાખે ને ઘરમાં રાણ, સાહેબ જેને દુનિયાએ જાકારો દઈ દીધો તો, અને એક આહિરનો નેહડો હોય, એક આહિરનું આંગણું હોય, અરે સાહેબ એક આહિરનું ઝૂંપડું હોય, એને એમ કહેતો વયો આવ મારા બાપ વયો આવ. એ પવિત્ર સમાજ જ્યારે મળી હોય ત્યારે સાહેબ એમ કહેવાય છે કે જેને આ કુળના
અજ્ઞાતે આહિર સમાજ છે એનું ભાગ્ય એનું પુણ્ય કેટલું જમા થયું હશે ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ છે એ આંગણાની અંદર 11 વર્ષ અને 52 દિવસ સુધી રમવા માટે થઈને આવ્યો હશે. સુકામ એક ભગવાન કૃષ્ણ તો એ જગતનો જે બાપ છે એ તમારે આંગણે એક દિવસ દીકરો થઈને આવ્યો તો નકર એનામાં તો એ તાગાત સાહેબ છુપાયેલી હતી. એક આંખનું મટકું મારે અર્જુન હથિયાર હેઠા મૂકી દે અને કૃષ્ણ જેથી વિરાટ સ્વરૂપ બતાવે સાહેબ તેથી ગંગા જમુના કાવેરી તંગભુદરા ગોદાવરી સિંધુ નર્મદા આડવાટ ગાંડી થઈ અને જેમ દરિયામાં હોમાઈ જતી હોય એવી રીતે 18 અક્ષણી સેના ભગવાન કૃષ્ણના મુખમાં જેથી અર્જુને જોઈ હતી એ તાકાત એ ક્ષમતા એ પુરુષ એ યુગ પુરુષ એ યુગાંતર એ યોગેશ્વર એ મુરલીધર એ દ્વારકાધીશ સાહેબ એ કાર્યો ઠાકર જો આ સમાજને આંગણે એક દિવસ દીકરો થઈને આવ્યો હશે તો આ જ્ઞાતિના સાહેબ કેટલું ભાગ્ય ઉજળું હશે અને કેટલું એનું પુણ્ય જમા થયું હશે. એટલે એ ભગવાન કૃષ્ણનું જેની અંદર વર્ણન આવી જાય છે જેનો મુખેથી જેના કંઠેથી આહિરનો આવકારો સાંભળવો એ એક જીવનનો લાવો છે. તો જગમાલ બાપુને આપણે વિનંતી કરશું કે એવો સરસ મજાનો આહિરનો આવકારો અને એને મોજ આવે એક રાઉન્ડ પહેલા લઈ લઈએ પછી બીજી વખત એટલે પછી આરે કરશું છેલ્લે. એટલે જગમાલ બાપુને આપણે વિનંતી કરશું કે એને મોજ આવે એવા સરસ મજાના ભજનો લઈ આપણી સમક્ષ પૂજ્ય શ્રી જગમાલ બાપુ. જન્મ લૈયા જગતમાં હે બોલો શું શું કર્યું એ પૂન અને પાપનું કહો કેટલું ભાતું ભર્યું જવાબ આપવો પડશે ભાઈ અને કાંટાની માફક પૂછશે એ યાદ રાખજો એ જ પ્રશ્નો કે પ્રભુજી બધાયને પૂછશે ભજન હાવ નકરો તાલ તાસીરો નથી બજુભાઈ કે કોઈ લડવાનું સાધન નથી હો. આગળના રજવાડા છે ને મલને ભેગા કરતા બે મલને પછી બજાવે એટલે આ એવું નથી કહે આ તો તરવાનું સાધન છે બાપ બારવટિયાને બાવા કરી દો એ ભજન છે કે કોઈ પેટ ભરવાનું સાધન નથી આ. અમે 25,000 લઈ 50,000 લઈ 1,00,000 લઈ હાવ ખોટું છો એ અમારે કેમ ભોગવવું પડશે એમને ખબર છે. હા એમાં તમે કોઈ નહીં આવો પછી અમારો ગુરુ તો એમ કીધો કાનદાસ બાપુ ભજનના પૈસા થોડી બાજુ લઈએ જે નાચવા વાળ્યું છે ને મુંબઈમાં ભજન વાળા પૈસા લઈએ હા અને આ મલખાનું નથી કા મેદાન છે મલનું લડે બે મલને રજવાડા પર જોતા હોય બેઠા બેઠા એ નથી આ મોત છે એ ખબર છે ને મોટો બાપો માથે બેઠો હથિયાર લઈને તમારે ને અમારે બધાને યાદ રાખવા જેવું છો. મારું મારું કરતા મરી જાવું અને આમાં તારું નથી તલવાર અંધકારે જાવું એકલું ભાઈ હારે પુનને
એ બાપજી જી 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 અરે પુણ્ય ને પાપ બહુ તબલા નો તાસીરો બેંજા ના સૂર ઉપર 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 માથે માથે ભજન ના કીએ છો એ ભજન તો હવે એકલું બહેન ખૂણામાં બહેન કરવાનું છે આ પછી મોજરો થઈ જાય દોસ્ત હા અને ખેલ વહમો બહુ છેલ્લે છેલ્લે પછી ખાટલામાં પડ્યું રહેવું પડે પક્ષઘાત થાય બીમારી ભોગવવી પડે આમ એવું ઘણું આવે છે એટલે સમજીને ગાવું સમજીને સાંભળવું એમાં મજા છે શબ્દો માથે થોડું ધ્યાન દેવું નકરું તાલતા શિરમાં ખોટું છે આખી રાતમાં આપણે નામ લીધા ને જેના જેના નામ આવ્યા ને એ કઈક કરી ગયા બજુ ભાઈ એના નામ આવ્યા છે બાકી નામ નથી લેવાનો ચોર ના પેટ નાથી એનું નામ કોઈ નથી લેવાનું કે મારી હાથની પેઢી ખિસ્સા કાતરો ડોહો ભારે થઈ ગયો બાપો કોઈ લીએ હોય તો ના પડે અમારો કઈ ન થાય અને જે કઈ કમાઈને કરણી કરી ગયા ને ભેગડ એની યાદી આખી રાત થાય છે એના નામ માથે પૈસા થાય છે જો ધર્માદો થાય છે આટલા આટલા રૂપિયા ઉડે છે પણ એ કમાઈ કરીને બેઠા બાપ આપણી શું કમાઈ એરણની ચોરી કરે દિયે સોયનું દાન આખી એરણ કોકરી ઉપાડી આવી હોય પછી હોનું દાન કરે હોયનું દાનેશરી થાય પાછો એરણની ચોરી કરે દિયે સોયનું દાન પછી ઊંચું મોઢું રાખી ઊભો રહે ભાઈ કે દી આવે વિમાન ઉસ્તાદ એ વિમાન ના આવે બાપ એના માટે કમાઈ ગયું એક ફકીર દિલ્હીના પાત્રમાં બેઠલો બેઠજો ફકીરો કેવા થયા છે હદ ચલે સો ઓલિયા બે હદ ચલે સો પીર હદ દોનું ચલે ઉનકા નામ ફકીર આવો એક ફકીર ઉસ્તાદ દિલ્હીના બાદશાહનો બંગલો એના સામે પાટિયા માથે બેઠેલો 20 વર્ષ થયા આ મુદ્રામાં આમ નીચું જોઈને દિલ્હીનો બાદશાહ રાતના 2 વાગે નીકળે દિલ્હીની પ્રજાને જોવા માટે સાદા ડ્રેસમાં કોઈ ઓળખે નહીં એમ એ પગથિયા બંગલાના ઉતરતો હોય રાજમહેલના હામો ફકીર બેઠો હોય ફકીરને 20 વર્ષ ત્યાં જોવે બાદશાહ પણ ફકીરે 20 વર્ષમાં બાદશાહ જોયું નહીં આવો ફકીર મલંગ ફકીર એ પોતાનું નામ ભૂલી ગયેલો ક્યાં ગામનો છે એ ભૂલી ગયેલો કઈ જાતનો છે એ ભૂલી ગયેલો એને શું ખાધું બપોરે એ ભૂલી ગયેલો આવા ફકીરો જીવે છે આ દુનિયામાં ઓલિયા જેને કહેવામાં આવે દિલ્હીના બાદશાહને વિચાર થયો કે મારું બેટું આ કઈ જાતનો ફકીર છે 20 વર્ષ થયા હું એને જોઉં છું એને મારા હામે કોઈ આમ જોયું નહીં પણ કહે જેથી બાબા પાઈ પડતા હું અહીંયા કા બાદશાહ હું મેરી સામને દેખો એક વાર બોલે જાજા ભિખારી તેરી સામને ક્યાં દેખે તું એ દિલ્હી કા બાદશાહ ને એટલી તારી દિલ્હી અહીંયા કા તું બાદશાહ પહેચાનતા હું તેને કોઈ જા તેના કામ બાપુ દયા કરો એક વાર જોવો પણ તું કે મારા હું નહીં જોઈ હક તારું કામ નથી એક વાર દયા કરો બાવા તો બચુભાઈ ફકીરની પાપનું ના નેણ છે ને એ વેત વેત ના થઈ ગયા હતા વધી ગયા હતા ઊંચા કર્યા અને પ્રવીણભાઈ નજર રાખી દિલ્હીના બાદશાહની ત્યાં જન્નત દેખાણું ને પરવારું સ્વર્ગ જેને આપણે કહી છીએ સ્વર્ગમાં દેવ લોકો ભોજ કરે છે ઋષિ મુનિઓ જાપ જપે છે હીરાના પન્નાના પોખરાજના દાન થઈ રહ્યા છે
આવો એક દેશ છે આવા લોકો માટે. આપણે તો આટલું વધી પડ્યું છે, આ છે એ ઘણું થઈ ગયું છે, પણ એવો એક દેશ છે આવા લોકો માટે. દિલ્હીના બાદશાહથી ક્યાં કોઈ જોવે છે ને અહીંયા દાન થાય છે હીરાનું, પન્નાનું, પોખરાજનું, મોતીનું. ગરીબ વાર ઊભું રહી જવાય લાઈનમાં. દિલ્હીનો બાદશાહ ખંભે પછડી નાખીને ભિખારી લાઈનમાં રિયોને ઘાંટો માર્યો ને કરોડોની મિલકત આવી ગઈ હતી. અને વીટી પછડી તા બાદશાહે ઓલે ફકીરે નજર ડીજી કરી તો પાટિયા ઘર ઉભો છે, દેખા બચ્ચા અમારા મુલુક. ઓ મુલુક કેમ બાદશાહ હે, દેખા ને એ તેરી દિલ્હી ઇતની, પર તું દિલ્હી 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 કરતા હૈ તેરી દિલ્હી, દેખાઈ અમારી દિલ્હી દેખી દો ને. આવા ફકીરોની વાત છે. અને બાપ એના નામ રહીએ છે, એને લોકો યાદ કરે છે, એના નામની ધજાઓ ફરકે છે. દાળમાં દાદાને કેટલા કેટલા વર્ષ થઈ ગયા, પણ છતાં જેના નામમાં તો જોઈ લો ગોર થવા મળે નામ લીધા પેલું. હા, હમણાં એનું ભજન બનાવીને તમને ગાઈ, અને તમારે ફરજિયાત ઊભું થવું જ પડે. એનો પાવર તો જોવો, તમારા મારા બાપનું નામ લઈને કોઈ રૂપી એનો એનું કારણ શું? કમાઈ તો જોવે ને, કમાઈના ફળ છે બાપ. આપણી કમાઈના ફળ લઈએ જાડેજા તરલ કે કાલાથી વણજો ન કરીએ. હીરલા માણેકના કોઈ ઝવેરી કરશે પારખા, એને હાથનો પંજો દઈને મળીએ. જાડેજા કાલાથી વણજો ન કરીએ. કુળિયા કપટીને સતી કે લોભીને લાલચું એને ટાળો દઈને ટળીએ. ચોખ્ખું કહેતા ગયા છે, હવે આપણે એમાં કંઈ સમજવું, સમજી ન સમજવું આપણા કરમ. હા, વર્ષોથી સાંભળી સાંભળી જ રાખવું, કાંઈ કરવાનું છે સાંભળવાનું છે. શિકારી માળા એક ઉસ્તાદ પોતાના બાલ બચ્ચા માટે થઈને શિકાર કરવા નીકળો. બંદૂક એક છોઠું ભેરું બંદૂકનું, ગોળીએ ગંધારી ભેગી, અને થેલામાં 5-10 જીવડા મારેલા, બે ચાર હાલા, બે ચાર તેતર. તો એમાં વક્તા કહો કે કથા વાંચે, એને એમ થયું કે એક જ જણો બોલે છે ને આટલા બધા સાંભળે છે તો આ મુદ્દો શું છે? બે ઘડી થોપાણો અહીંયા શિકારી ખંભે થેલો પડ્યો શિકારનો, છોકરાઓ માટે લઈ જાય જમવાનું. અને એના કર્મના બંધન બચુભાઈ તૂટવાના. અને એવો પ્રસંગ આવ્યો કે ભાઈ આ તો કર્મભૂમિ છે, આમાં જેવું કરશો ને એવું ભોગવવું પડશે. એક જ વાત આને લાગ ગઈ શિકારની, મારું એમ કરી ભોગવવું પડે. તો હું દરરોજ 5-10 જીવ મારું છું, હંમેશના 5 મારું તો મહિનાના 150 થયા. 20 વર્ષ થયા ધંધો કરું છું, આ કર્મ કરાય ન કરાય? એ શિકારના થેલાનો ઘા કર્યો, બંદૂકના 2 બટકા કરી અને ઘોડીને 2 તળા દીધા ને ઘોડી ભાગી ગઈ, પોતે ગિરનારનો રસ્તો પકડ્યો. ગિરનાર છે એ સિદ્ધભૂમિ છે, યા માણસ 12 વર્ષ તપસ્યા કરે ને અને ખોટું બોલવા ભાઈ સિદ્ધ થઈ જાય. બચો ભાઈ ગિરનાર ઈ ભૂમિ છે, મારે ખોટું બોલતા શીખવું છે. એ જૂનાગઢમાં બેઠો બેઠો ખોટું બોલવા માંડે એટલે સિદ્ધ બની જાય. ખોટું બોલવામાં સિદ્ધભૂમિ કીધી છે ગિરનાર. 12 વર્ષે સિદ્ધ થઈને પાછો પોતાના ગામમાં આવ્યો તો લો વાંચવાવાળો વાંચતો હતો, એનો એનો બુઢિયા સાંભળતા હતા ને, એ સાંભળતા એ આવીને કહે કે તમે જે આ જ કરો છો. વાંચવા વાળાના દાંત પડી ગયા હતા, ઓલા સાંભળવા વાળા 10-12 વર્ષે ફેર પડી જાય શરીરમાં બધો, કાંઈ લીધું નહીં આમાંથી, કે બસ તું આમને આમ ઉપરા ઉપરથી. એટલે બાપ આમાં કંઈક લેવાનું છો, આ ખેલા ઉજાગરા કરો છો, અમને પીડા થાય છે, તમે આટલા રૂપિયા ઉડાડી દો છો, ઉજાગરા કરો છો, આવા ખર્ચા કરો છો, જો કાંઈ લેવાય નહીં, કાંઈ મળે નહીં વસ્તુ તો એ ભજનને કામ આ દુઃખ થાય એમને, કારણ કે અમે દયા થાય છે ને બેહીન, દોઢ દયા થાય તમારા આમાં, અમે બધું કરીએ અને તમને ના પાડીએ કે આ ન કરતા એમ. દોસ્તો તમે ભરાવશો ગમે, તમે છૂટી જાવ છો દઈને, અમે પોટલા બાંધી કેમ છૂટશો, અમારે છૂટાશે કે? બહુ સાચી વાતો કરવા જેવું નથી ઉસ્તાદ, ન કરાય જાજી યાર, ધંધો ભાંગી પડે ગયા કોક નો મારો તો બરાબર છે, હું તો કાઠો ઉતરી ગયો. આપણે આવું અંધેર જ આ કે રાખશું,
આખી રાત અમે રાડું દઈને તમે આખી રાત પૈસા ઉડાડો મને પેટમાં ભરે ખરેખર. ભલે મારા હાગર નથી તો મને થાય આટલા બધા રૂપિયા દઈ દીધું છોકરાઓને તમે દીઓ ને આટલા જ્યાં બેઠા ભૂલકા ઝીણકા ઝીણકા એને હોનેથી મોટા હોવ તો પૈસા બાબુ કરો. કેટલા લાખ? 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ એમ. આ બધા સંતો મનાઈ કરે બચુભાઈ ભાઈ કહે રવિરામ સંતો ભાણ પ્રતાપ એ ના હોવું જોઈએ, મીરાનું નામું ના હોવું જોઈએ, તુલસીદાસનું ના હોવું જોઈએ, દાસી જીવનું ના હોવું જોઈએ. તો અમારે ગાવું શું? અમારા બાપનું કાંઈ ખરું? વાંધો ઉપાડે સંતો આજે જે લખી ગયા ને, નારાયણ સ્વામીનું રેકોર્ડિંગ ગાતું હતું HAB માં, પેલું જ રેકોર્ડિંગ. આ શું પૂછો છો મુજને, કોને કેવી દિલદારી વાતો, કાનુડો કાળો કાળો. આ પેલું રેકોર્ડિંગ ચાલતું હતું, પેલું જ રેકોર્ડિંગ નારાયણનું. દાસ સત્તારના છોકરાઓને કોકે કીધું છે પરસોત્તમ બાબુ, એ કે નારાયણ રેકોર્ડિંગ કરે છે HAB રેકોર્ડિંગ સ્ટુડિયામાં મુંબઈ, અને ગીતો તમારા બાપના ગાય છે સત્તારને, ચાર દીકરા દાસ સત્તારને હાલમાં છે, તમે કાંઈ વાંધો ન ઉપાડી શકો? તો કે અમારા બાપના ગાય છે. તો હા નારાયણ ગાય છે. બની ગયેલા કે તો હા એના પુરાવા હાજર છે. ચારેય છોકરા અહીંયા પહોંચ્યા, જઈને પૂછ્યો સુડિયાર ભાઈ રેકોર્ડિંગ કોનું હોય? કે નાનું સ્વામીનું. કોના ભજનું રેકોર્ડિંગ થાય છે? તો કે સત્તારના. પૂછ્યું કે સત્તારના પરિવારને? આ લોકોને ખબર કે ચાર દીકરા છે સત્તારના. કે ના આ ચારેય દીકરા છો ને, કેટલામાં કોન્ટેક છે? આ કે 2 લાખમાં, 50,000 આપી દે, રેકોર્ડિંગ બંધ કરો. આવવા પડ્યા બચુભાઈ. એટલે આ સંતો બધા વાંધો પડે ભાઈ, ભજન મારા બાપના છે તમારા નથી, તમે 1.5 લાખ ગાવ અમારા અને લઈ લ્યો છો, લેવાય નહીં તમારાથી, અમે ભાર ચડે છે. જેને કાંઈક દીધું ને એના નામ રહ્યા, લીધું એના નામ નથી રહ્યા દોષ. હો દીધો દેવાય તે દીકરો, ઘણા એ ઘોડાઓના દાન કર્યા, હાથીના કર્યા, હોનાના કર્યા, જલારામે સ્ત્રીનું દાન કરી દીધું. પરી બાબુ લંડન ગયો ને સાગઠિયો તમે બરડાઈ ને બધા પહેલી વાર, તો મારાથી જલારામનું ભજન બોલાઈ ગયું. એક મેરનો બાબો ઉભો થઈ મોજમાં હતો, તેથી હું મોજમાં રહેતો હતો. હા બાપાને હટી દઉં એમનું તો બાપાને બાપ રે. હા હા પડખે આવી, મેં કીધું મને કહી જલારામ પોતળનું લવાણાનું કાં ઘાસ, લુવાણાનું ભજન શું ઘાસ, એ પોતિયા વાળાનું જલારામનું મેરનો બાપો. મેં કીધું આતા એકલા છો કે મારા ડોહીમાં ભેગા આવ્યા? તો કે એ બેઠી ભેગી છે, મેં નાઈ બોલાવો. ડોહીને બોલાવી પરી બાપુ, મેં કીધું આતા મારા ડોહીમાં જો અમારે મા દીકરા જેટલો ફેર છે ને, ડોહીમાં છે 70ના, હું છું 50નો, 45નો, 15-20 વર્ષમાંની વાત કરું, લંડન પહેલી વાર ગયા તઈએ. તમને શું કામ છે ડોહીનું? મેં મારે ડોહીમાં મોટા માથા હાથ ફેરવવો. તો મને કે કહા? મેં તારે ડોહી જલારામે આપી દીધી ભાઈ બાવાને, અને ના ગવા પડે. કોઈ નારીને ચીધ્યા ગળી એનો કાપે વાલીનો હાથ, જોઈ લ્યો જલારામે હોપી દીધા એવો લાવી રૂબાઈ હાથો હાથ. કોઈએ સ્ત્રીના દાન કર્યા, કરણે હોનાનું દાન કર્યું, પણ બાપ અહીંયા તા ઈ કોમ બેઠી જેને દીકરાઓના દાન દીધા. દીધો દેવાય તે દીકરો, કઈ કઈ ખમયા હી
ભાતા માથા કાપી ને દિલાવરી દેવા તુની યાદ કસુતી સે દેખાય છે દિલાવરી દેવા તુની સુધી છે દેખાય છે અડી ખમયારા આહી રોઈ પરાગ મે પંકાય છે અડી ખમયારા આહી રોઈ પરાગ મે યગમાં વધારી આબરૂ યાહલે ધુમા સંકટ પડું તઈ વાર મારી વીરની ઉમરાહ મીરને લવ ઘણે રોડી નાખો અમારા દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસ અમર છે ઇતિહાસમાં અમર નામ રાખવા માટે બાપ કાંઈક કરવું પડે. પટેલના ડાયરામાં પ્રોગ્રામ હતો કે બારો અમારા વખાણ ન કરો, આયુના દરબારના જ કરો, તારામાં કોઈ થયા હોય તો એ ના કરી. થયા કોઈ સુરીરો થયા? કોઈ બેનું દીકરીઓ માટે મરણા, ગાયો માટે મરણા ક્યાંય? દાન કર્યું કાંઈ ક્યાંય? તો વખાણ અમારે કેમ કરવા? તારો બાપો જીવતા પટેલ મરી ગયા કે મરી ગયા? મેં કેમ મરી ગયા? તો કે મારા બાપાને ઘિહોળાનું શાક બહુ વાલું હતું અને ચોમાહામાં વેલો ચૈડો થાંભલામાંથી એલર્જીના અહીંયા ઘિહોળા આવડાવડા ટીંગાય થાંભલા ઉપર. અહીંયા મારો બાપો ચેલો ત્યાં શોટ લાગ્યું મરી ગયો. મેં બહુ ઉત્તમ કામ કર્યું તારા હતા એટલે આના વખાણ કરવા જ જોઈએ ભાઈ. જ્યાંનો ચડે જાનવર અહીંયા ચડ્યો તારો બાપો. જનાવર ન ચડે ત્યાં તારો બાપ ગિહોડા તોડવા ચડ્યો. મળગનો દેકરો થાંભલેથી પડ્યો ને ગિહોડા ખાતો ગયો. એના વખાણ ન હોય બાપ વખાણ. દીધો દેવાય તે દીકરો આડો ઉગો આપીને. દેવાયતને કેટલા વર્ષો થઈ ગયા અને છતાં જ એને માથકના પાદરમાં યાદ રાતના 3-4 વાગે કરવો પડે. શું કામ કમાય? બે જ જણાએ ટોપલાની સફર કરી છે, એક નવગણે અને કૃષ્ણ નહીં, અને બે સક્સેસ ગયા. એમ સાચી વાત ને બાપ, દાદ દીજો તો અમને કઈક મજા આવશે. બાકી અમારું ધોણામાં જાય છે ઘેઠું, અમે થોડી ખબર પડી છે. અને બધા છોકરાઓને એ સંસ્કાર દેવા માંગીએ છીએ કે આમાંથી કોક દેવાય જેવો ઉગા જેવો
તો બાપ એવા પેદા થાય એમાંથી. ઉગા તું તો ઉગી ગયો અને મારે ઉગતા યથમીઓ તારે ગોકી રે ગજબ થયો. એ મારે કાયમ અંધારા જો ને ઉગલા હગા બાપે હગે હાથે તારે કાંધે મેલો કાપ પણ તોય તારી માનવતા નું માપ એ ગીતો આવ્યું નહીં કોઈ દી ઉગલા તારી માનવતા નું જને માપ એ તો આવ્યું નહીં કોઈ દી ઉગલા તો આવો આ હિરનો આવકારો એમાં ચલાઈ નો મળે જકારો એ આવો આ હીર નો છે આવકારો આ હીર નો આવકારો સોલંકી જેવો જને ગોતી શકો નહીં જેનો રાખે આહીર રખવાડો સોલંકીઓની ફોજ નવગઢની પાછળ પડી બાની ગામડે ગામડે હુંડલામાં નાખી અને ફરતી પણ કોઈ આવકારો નહોતો તો નવ હોરસના ધણી નવગઢને કોણ સોલંકીના રાજાના ચોર ને કોણ હંગરી હકે બાપ સોલંકી જેવો જને ગોતી શકો નહી જેનો રાખે આહીર રખવાડો નવ ગુણ બદલે છે
ખમીરવંતો એક થયો ખીમો બગુતરો નાની બરારે નાની બરાર માં ખીમો બગુતરો થયો બાપ હાવ નાનો માણા પણ યાદ કરવો પડે શું કામ કવિ ઈશ્વરદાસ ને હોનાના આભરણ નું દાન કર્યું ખમીરવંતો એક થયો ખીમો બકુતરો નાની બરારે આહીર ને ઘરે જોગ માયાવું એવી આહીર ઘરે અમારી આયું એવી કેવી દાન માયા ભરણ દાતા રો એ આવો આહીર નો છે નામ તારો મામા કૃષ્ણ ચોર મથુરાથી ઓલો યાદવ ગોકુળમાં આવ્યો ભયંકર હતા કંસ જેવા શત્રુ માથે ભયંકર હતા શત્રુ માથે તો આંગણે કાનુડા ને ઉછેરો ઉછેરો એ આવો આહીર નો આવકારો
કટારી વર્ષો થયા ગવાય છે, પાલુ ભગત ગાતા રામ રતન ને પાલુ થઈ ગયા વર્ષો પેલા. કોઈ બુઢા માણસ એને સાંભળાયો, મને આ ડાયરામાં કોઈ દેખાતો નથી માણસ, કારણ કે એવડી ઉંમર હજી ગુજરી ગયા ને 60 વર્ષ થઈ ગયા 70 વર્ષ. પાલુ ભગત અહીં નામ હતું કચ્છમાં, રામ રતન પાલુ. કટારી વર્ષોથી ગવાય છે, કટારી કોણે ગાય ક્યારે ગાય કઈ ખબર નથી, કટારી તો કટારી. અમરેલીમાં મહાત્મા મૂળદાસ થયા, સમય થયો છે 100 વર્ષનો ગાળો થયો. એક ઈ મહાત્મા મૂળદાસજી બેઠા બેઠા ભજન કરે ઝુંપડીમાં, રાતનો 2 વાગ્યાનો સમય. એમાં બજુ ભાઈ બાઈ કુએ પડવા આવી. આ કટારી કેમ બની છે નો મુદ્દો કહું છું. હાવ કટારી લાકડાની લોઢાની નહીં સમજવાની, એવી નથી આ. પછી કટારી બધા ચાકોડી બની જાય, ન સમજાય ને, ચાકોડી લાગે ગીણકી. બહુ જબરી છે આ કટારી, નાની હોય નથી. મૂળદાસજી ભજન કરે, એક બાઈ કુવે પડવા આવી એટલે મહાત્મા એ જોયું કે કોઈ બેન કુવે પડવા આવી છે, મારો કુવો ગોજારો કરવો છે. પૂછ્યું, બેટા કેમ કુવે પડવું, શું કામ? આ મારા જ કુવામાં કેવા છો બાપુ? બ્રાહ્મણ છે, હે બ્રહ્મત્યા પડવાનું કારણ? તો કે બાપા પેટમાં પાપ છે, ના બાપનું નામ દેવાય એમ નથી. હે મારું નામ દઈ દે બેટા તો બચી જાતું. આ સંત ને આ મૂળદાસ આવા સાધુ આપણા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં કચ્છમાં થઈ ગયા બાપુ. પારકું દુઃખ હોરી લેવા વાળા બાપુ તમારું નામ? હા હા, આ બાળકનો બાપ મૂળદાસ છે એમ કહી દે બેટા. તો તું બચી જા, બચી જાઉં બાપુ. બાળ હત્યા, સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, ત્રણ હત્યા હું થવા દઉં મૂળદાસ. એ દીકરી તરીકે આશ્રમમાં રાખી બાઈને. પેલા તો સમાજ છે, દુનિયા દોનિયા, બે ન્યાય આપે ને દુનિયા કહેવાય. કોંગ્રેસ સામી ભાજપ હોય ને ભાજપ સામી કોંગ્રેસ હોય, એકતા હોય જ નહીં, બે સિક્કાની બે બાજુ. બેટા થોડીક વાર ભલે સવારના પોરમાં ગામને ખબર પડી કે મૂળદાસ બાપુને જેને આપણે સંત માની છીએ, ઓલિયા એના આશ્રમમાં બે જીવ હતી, બાઈ જુવાન. મૂળદાસજીને બોલાવ્યા, બોલાવી મહારાજ આ ક્યાં બાપી કર્મ થઈ ગયું મારાથી, જોઈ લીધું, ટકો કરાવો મહારાજનો. મૂળદાસનો ટકો કરાવી ગધેડામાંથી બિહારો છોકરાઓને બોલાવ્યા, આવડાવને ડબો ડબા લ્યો ડબા, અને જોડાનો હાર એક પહેરાવો મહારાજને. ઈ દુનિયા છે, હાથી માથે બિહાડે ગધેડો ત્યાર છો, જરાક ચૂકા એટલે ધ્યાન રાખજો બધા માટે, અમારા માટે ને તમારા માટે. જ્યાં સુધી ફટી જાય છે ત્યાં સુધી બરાબર છે. આ ઉસ્તાદ વાટ જોતા કઈ હશે, ઉસ્તાદ આવે ઉસ્તાદ. નાઝીરે જ કીધું કે જગત શતરંજ બાજી છે, વિચારી ચાલજે નાઝીર. જગત શતરંજ બાજી છે, વિચારી ચાલજે નાજીર. જરા પણ ચૂક્યો તો જીતેલું હારમાં પલટાય છે. આખી જિંદગીની કમાઈ તમારી જરા ચૂકી ગયા, નકર જો આસારામ બાપુને પૂછો.
વગર હાવ હલવું નથી ધારી અઘરો અઘરો બહુ ખેલ. એ ગધેડામાંથી ચડાવ્યા મુર્દા બાપુને, પણ આ તો સંત મુર્દા સાચો માણસ હતો ને, એને દુઃખ ન લાગે, દુઃખ ખોટાને લાગે, સત્યને કોઈ દુઃખ નથી થતું. હા, એને ભરોસો છે કે હું સાચો છું. દાંત કાઢતા કાઢતા છોકરાઓને કે લાવો છોકરાઓ વાહન રાખો તમારું, આવ્યું વાહન આવ્યું ગધેડો આવડાવડા કાનવાળો હસતા. મુર્દાસ બાપુ દાંત કાઢતા કાઢતા જોડાનો હાર પહેરી ડોકમાં અને ઠાકર હામાં હાથ જોડી, વાહ મારા નાથ તોય દયાળુ બહુ છો. ક્યાંક સન્માન માં ચરણ વંદન કરે, ક્યાંક સન્માન માં વેદ વાણી, ક્યાંક સન્માન માં કહું બારેડિયા, અને ક્યાંક સન્માન માં ચાને પાણી, ક્યાંક સન્માન માં ભોજન વિધ વિધના, અને ક્યાંક સન્માન માં સે કેલ ધાણી, ક્યાંક સન્માન માં ગારું ખાવી પડે, અને ક્યાંક સન્માન માં ભેદ વાણી, સમો કિયે કરમ હવ હવ ના ભોગવે. એ માયા પુણે સુલા ભગે આણી, ઠાકરામાં બે હાથ જોડીને મુર્દાસ બાપુએ કીધું, ભગવાન હું તો માં નિર્દોષ છું, અને આ બ્રાહ્મણ ની દીકરીનો જીવ બચાવ્યો છે. મારી કટારી મુર્દાસ છે, અને જુગતે કરીને મેજો, હૃદય આપ કમળ માં રમી ગઈ, મારા ખાડ ઝુકા ત્યાં કો, કાળ ઝુકા પીને કરુણા કીધી કીધી મારા માથે મેર, જોખો મટાડી દીધો જબડા તણો થઈ ગઈ જાનદની. આવી લીલા મેર દી, મેરમની ચોદાવી, ઓહો નાખી ગઈ તમે દે કટારી, પાયુ મને મારે લગાડી, ચુકી
મેરમની તો દાવી ઓ ઓ લાગી મને કમે ને કટારી લાગી મારા કાળ દે પરીક્ષા કરી બીજી ના માર્યા બાણ ત્રીજી રમી ત્રણ ભુવન માં ચોથી જેવી ધ્યા મારા પ્રાણ આ કુચિતી કૃષ્ણજીને વિનું મારી સુરતા મળે જો તમે આવીને સંભાળ સંભાળ ખેત સગા કો બેને ખબર ન પડે અમારા ધણી નું ખેતર છે આમાં નો ખવાય એને બધું હરખું હોય પ્રીત કી રીત અતીત ક્યાં જાને અને ભેંસ ક્યાં જાને ખેત સગા કો કવિ દંગ કહે સુન દિલીપતિ એ પ્રવીણ કદા ક્યાં જાને નીલ ગંગા કો